નમસ્કાર મિત્રો, ખબર છે .comના ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે શબ્દો એ કહેવતો દ્વારા શીખવા પ્રયત્ન કરીશું. ઘણીવાર એવું બને કે શબ્દોને એકલા શીખીએ તો કદાચ આપણે ભૂલી જઈએ, પણ એને કોઈ ચોક્કસ સંદર્ભમાં આપણે શીખતા હોઈએ તો એ લાંબો સમય આપણી સાથે રહે છે. અને મેં લગભગ 30 પ્રોવર્બ્સ નક્કી કરી છે, અને આ 30 પ્રોવર્બ્સમાંથી, કહેવતમાંથી આપણે શબ્દો શીખવા પ્રયત્ન કરીશું, અને બની શકે તો એ કહેવતને પણ યાદ રાખવા પ્રયત્ન કરજો. ફર્સ્ટ છે, અ બેડ વર્કમન બ્લેમ્સ હિઝ ટૂલ્સ. તો બ્લેમ એટલે વાંક કાઢવો. જેને કામ કરતા નહીં આવડતું હોય એ કારીગર સાધનનો વાંક કાઢે. અ બર્ડ ઇન ધ હેન્ડ ઇઝ વર્થ ટુ ઇન ધ બુશ. બુશ એટલે જાડી ઝાંખરા. એટલે આ કહેવતનો અર્થ એમ થાય છે કે જે તમારી પાસે છે એને મહત્ત્વ વધારે આપો, જે આવવાનું છે તે કદાચ નહીં પણ આવે. એટલે અ બર્ડ ઇન ધ હેન્ડ ઇઝ વર્થ ટુ ઇન ધ બુશ. અ ડ્રાઉનિંગ મેન વિલ ક્લચ એટ અ સ્ટ્રો. એટલે ડૂબતો માણસ તણખલાનો પણ સહારો લે, એ તમને ખબર જ છે. તો ક્લચ એટલે ઝડપી લેવું, પકડી લેવું, અને સ્ટ્રો એટલે તણકલો. અ ડ્રાઉનિંગ મેન એટલે ડૂબતો માણસ. અ ફૂલ એન્ડ ઇઝ મની આર સૂન પાર્ટેડ. એટલે મૂર્ખ માણસ હોય એની પાસે પૈસો વધારે ટકે નહીં, એ ચાલી જ જાય. પાર્ટ એટલે ત્યાંથી દૂર ચાલ્યું જાય, છૂટા પડી જાય. અ રોલિંગ સ્ટોન ગેધર્સ નો મોસ. મોસ એટલે આપણે જે લીલ કહીએ, એક પાણી કોઈ જગ્યાએ ધારો કે ભરાઈ રહ્યું હોય તો એને સપાટી પર નીચે તળિયે કોઈ પ્લાન્ટ ગ્રોથ થયો હોય તેને આપણે મોસ કહીએ. એટલે જે વ્યક્તિ વારંવાર પોતાનો વ્યવસાય બદલ્યા કરતો હોય તો એને કોઈ પણ ક્ષેત્રમાં માસ્ટરી નહીં આવે, એ કહેવા માગે છે. અ સ્મોલ લીક કેન સિંક અ ગ્રેટ શિપ. એટલે નાની અવસ્થી કોઈ લીક હોય, પાણી એમાંથી બહાર જતું હોય, અથવા કોઈ કાણું હોય ધારો કે શિપની અંદર, તો મોટી ને મોટી શિપ તે પણ ડૂબી જાય. તો સિંક એટલે ડૂબી જવું, એ ખાસ કરીને વસ્તુ માટે વપરાય. વ્યક્તિ માટે ડ્રાઉનિંગ, જે તમે હમણાં જ જોયું, અ ડ્રાઉનિંગ મેન વિલ ક્લચ એટ અ સ્ટ્રો. અને વસ્તુ માટે આપણે સિંક લઈએ. એબ્સન્સ મેક્સ ધ હાર્ટ ગ્રો ફોન્ડર. ફોન્ડ એ ગમવું અર્થમાં છે, તમને ખબર છે, તમને પ્રેમ હોય, ગમતું હોય. તો આ પ્રોવર્બમાં એમ કહેવા માગે છે કે જે વ્યક્તિ તમને પસંદ હોય, એ વ્યક્તિ તમારાથી દૂર હોય તો તમારી એના પ્રત્યેનો જે પ્રેમ છે, અફેક્શન છે, લાગણી છે, તે વધી જાય. બ્યુટી ઇઝ ઇન ધી આય ઓફ ધ બિહોલ્ડર. બિહોલ્ડ એટલે જોવું, એટલે સૌંદર્ય જોનારની આંખમાં છે. બર્ડ્સ ઓફ અ ફેધર એટલે કે એક જ સરખા પીછાવાળા વ્યક્તિ પક્ષીઓ. ફ્લોક ટુગેધર. ફ્લોક એટલે સાથે ટોળું વળવું, સાથે જવું. સરખા પીછાવાળા પક્ષીઓ સાથે હોય એટલે કહેવા એમ માગે છે કે સરખા ઇન્ટરેસ્ટ્સ, હોબીઝવાળા વ્યક્તિઓ પોતાનું ગ્રુપ અલગ બનાવી દે. ચેરિટી બિગિન્સ એટ હોમ. એટલે કોઈ પણ સેવાનું કામ હોય, અથવા કોઈ ચેરિટી એટલે આમ તો સેવાનું કામ થાય, પણ અહીંયા કહેવતનો અર્થ એમ થાય છે કે તમારે કંઈ પણ કામ કરવું હોય, બીજા પાસે કરાવવું હોય, તો પહેલાં તમે એ કામ કરો, અમલમાં મૂકો એને, પછી તમે લોકોને કહી શકો. ડિસ્ક્રેશન ઇઝ ધ બેટર પાર્ટ ઓફ વેલર. ડિસ્ક્રેશન એટલે તમારી બુદ્ધિ ચાતરીય, તમારી નિર્ણય શક્તિ, અને વેલર એટલે તમારી બહાદુરી. તો ઘણા સંજોગો એવા હોય કે જેમાં તમારે બહાદુરી નહીં બતાવવાની હોય, તમારી બુદ્ધિ વાપરીને એમાંથી છૂટા થઈ જવાનું હોય, ખરાબ પરિસ્થિતિમાંથી દૂર આવી જવાનું હોય. ડોન્ટ કાઉન્ટ યોર ચિકન્સ બિફોર દે આર હેચ્ડ. આ હેચિંગ એ પ્રોસેસ છે જેમાં ઈંડામાંથી બહારના પડમાં તડ પાડીને અંદરનું બચ્ચું એ બહાર આવતું હોય, તેને આપણે હેચ કહીએ. એટલે તમને કોઈ લાભ મળવાનો હોય એની પર આધાર નહીં રાખો, મળી જાય પછી જ એને ખરેખર આવ્યો છે એમ કહેવાય. ઇનફ ઇઝ એઝ ગુડ એઝ અ સ્વીટ. ઇનફ ઇઝ એઝ ગુડ એઝ અ ફીસ્ટ. તો ફીસ્ટ એટલે મિજબાની જેને કહીએ, બહુ સારું, તમે બહુ સરસ ખાવાનું હોય તો એને ફીસ્ટ કહીએ.
ને જો તમારી પાસે કોઈ પણ વસ્તુ પૂરતી હોય તો એ પણ એ મિજબાની જેવું જ છે, ફીસ જેવું જ છે, કારણ કે એનાથી વધારે તમને ઉપયોગમાં આવવાનું નથી. ફેઇન્ટ હાર્ટ નેવર વન ફેર લેડી. અહીંયા ફેઇન્ટ હાર્ટ એટલે નાજુક, નબળા, વીક એવા વ્યક્તિની વાત કરે છે. એટલે જો કોઈ વ્યક્તિ નબળો હોય તો એને કોઈ સારા ફાયદા થવાના નથી. ફેમિલિયારિટી બ્રીડ્સ કન્ટેમ્પ્ટ. ફેમિલિયારિટી એટલે વધારે પડતી નજીકની ઓળખાણ હોય, તો એનાથી શું થાય, બ્રીડ એટલે ઉત્પન્ન કરે છે, કન્ટેમ્પ્ટ એટલે ધિક્કાર ઉત્પન્ન કરે છે. ફબિડન ફ્રૂટ ટેસ્ટ્સ સ્વીટર. ફબિડ એટલે મનાઈ કરવી, ફબિડ ફબોટ ફબિડન. અને જે મનાઈ કરેલું ફ્રૂટ હોય તમને એમ કહેવામાં આવે કે આ વસ્તુ તમારે નથી વાપરવાની, તો તમને એ જ વાત કરવાની, એ જ વસ્તુ વાપરવાની ઈચ્છા થાય, એટલે ફબિડન ફ્રૂટ ટેસ્ટ્સ સ્વીટર. ગ્રેટ માઇન્ડ્સ થિંક અલાઇક. અલાઇક એટલે સરખું, એટલે મહાન માણસો સરખું જ વિચારતા હોય. હવે ખાસ કરીને મજાકમાં વપરાતી આ એક કહેવત છે કે જ્યારે કોઈ વ્યક્તિ કંઈક બોલે અને તમે પણ એ જ વિચાર ધરાવતા હો તો તમે એમ કહો કે ભાઈ ગ્રેટ માઇન્ડ્સ થિંક અલાઇક, એટલે આપણા બંનેના વિચારો સરખા જ છે. લીસ્ટ સેડ સૂનેસ્ટ મેન્ડિડ. એટલે તમે કહો નહીં તો એ જલ્દી રિપેરિંગ થઈ જાય, સુધારી દેવાય. મેન્ડ એટલે રિપેર કરવું, સુધારવું. લેટ નોટ ધ પોટ કોલ ધ કેટલ બ્લેક. એટલે કેટલ એટલે પાણી, સોરી, ચા માટે જે કેટલી હોય તેને આપણે કેટલ કહીએ. તો કેટલ અને પોટ બંને કાળા જ હોય તો એકબીજાને કાળા કહેવાનો કોઈ અર્થ નથી એમ. એટલે તમારામાં જે ખામી હોય તે જ ખામી બીજાને કહેવાનો કોઈ અર્થ નથી. લુક બિફોર યુ લીપ. એટલે ડગલું માંડતા પહેલાં આગળ જુઓ કે શું છે ત્યાં, કાળો તો નથી ને. એટલે કે અગાઉથી પ્લાનિંગ કરવું, વિચારવું, પ્રોઝ એન્ડ કોન્સ વિચારવા. મોર હેસ્ટ લેસ સ્પીડ. ઘણીવાર કોઈ કામ તમે બહુ જ ઉતાવળે કરવા જાઓ તો એમાં ભૂલો થાય, એટલે ફરીથી તમારે કરવું પડે, એટલે ખરેખર એ મોડું જ થાય. એટલે મોર હેસ્ટ, હેસ્ટ એટલે સ્પીડ. ન્યૂ બ્રૂમ્સ સ્વીપ ક્લીન. બ્રૂમ્સ એટલે સાવરણી જે હોય, તો નવી નવી સાવરણી હોય તો બહુ સારું કામ કરતી હોય. એટલે કહેવાય માગે છે કે નવા કર્મચારીઓ કોઈ સંસ્થામાં હોય તો એ બહુ સારું કામ કરતા હોય, પણ થોડા સમય પછી એ લોકો રીઢા થઈ જાય, એટલે પછી છૂટછાટ લેવા માંગે છે. વન સ્વોલો ડોથ નોટ મેક અ સમર. હવે અહીંયા ઓલ્ડ ઇંગ્લિશનો ડોથ વર્ડ એ ડઝ માટે વપરાય છે, અને સ્વોલો એક ચકલી જેવું પક્ષી આવે છે. એટલે કોઈ એક સારું કામ થાય એને કારણે બધું જ સારું થવાનું છે એવું માનવાની જરૂર નથી. આઉટ ઓફ ધ ફ્રાઈંગ પેન ઇન ટુ ધ ફાયર. ફ્રાઈંગ પેન એટલે જે તળવા માટે પેણી જે વાપરતા હોઈએ આપણે તેને પેન કહીએ. તો ફ્રાઈંગ પેનમાંથી કોઈ પડે બહાર આવે અને એ ફાયરમાં પડે, એટલે બંને બાજુ એ માણસ, એ વ્યક્તિ, એ જે પણ હોય, જીવડું હોય ધારો કે, તો બંનેમાં એનું મોત જ થવાનું છે. એટલે એવી કોઈ પરિસ્થિતિ હોય કે જેમાં તમને બંને બાજુ નુકસાન જ થવાનું હોય. પ્રેક્ટિસ વોટ યુ પ્રીચ. પ્રીચ એટલે આપણે ઉપદેશ આપીએ, એટલે તમે જે ઉપદેશ આપતા હોય તેને અમલમાં પણ મૂકો એમ કહેવા માગે છે. માત્ર પ્રીચિંગ કર્યા કરો અને અમલમાં નહીં મૂકો તે નહીં ચાલે. સાયલન્સ ઇમ્પ્લાઇઝ કન્સેન્ટ. કન્સેન્ટ એટલે મંજૂરી આપવી. તમે કશીક કોઈ ક્રિયામાં વિરોધ નહીં નોંધાવો, તમે સાયલન્ટ રહો, એનો અર્થ એમ કે તમે એમાં મંજૂરી આપો છો. સ્ટીલ વોટર્સ રન ડીપ. હવે અહીંયા સ્ટીલનો અર્થ થાય છે શાંત, કામ. એટલે જે શાંત પાણી હોય તે બહુ ઊંડા હોય. દેર ઇઝ નોટ સો ક્વિયર એઝ ફોક. આ ઓલ્ડ ઇંગ્લિશના અમુક વર્ડ્સ છે આની અંદર. એટલે ક્વિયર એટલે સ્ટ્રેન્જ, વિચિત્ર, અને ફોક એટલે લોકો. એટલે માણસ જેટલું વિચિત્ર બીજું કોઈ પ્રાણી નથી એમ કહેવા માગે છે. ટુ અ ઇઝ હ્યુમન. ટુ અ ઇઝ હ્યુમન એટલે અ એટલે ભૂલ કરવી, એટલે માણસ માત્ર, ભૂલને પાત્ર. વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. વિલ એટલે ઈચ્છા, એટલે મન હોય તો માળવે જવાય. તો મિત્રો, આશા રાખું છું કે આ પ્રોવર્બ્સ દ્વારા તમને ઘણા બધા શબ્દો નવા જાણવા મળ્યા હશે અને આ કહેવતો પણ ખૂબ ઉપયોગી છે.
તમારા કોઈ સૂચન હોય તો અમને જણાવજો, તમારે કોઈ ચોક્કસ ટોપિક પર જાણવું હોય તો પણ અમને અવશ્ય જણાવજો. સુરતથી ધર્મેન્દ્ર શેઠના નમસ્કાર.